સમાચારમાં આજે એક જ દિવસમાં ભારતમાં કોરોનાની રસીના 70 લાખથી વધુ ડોઝ અપાયા. કોરોના વાયરસની રોકથામ માટે આજથી વેક્સિનેશન અભિયાન તેજ. 18 વર્ષથી વધુની વયના તમામ લોકોને મફત રસીકરણ. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું સમીના શેખ. દિલ્હી અને યુપીમાં અનલોકની પ્રક્રિયા શરૂ, એ સિવાય કાર્યક્રમમાં આજે બ્રાઝિલમાં કોરોના વાયરસ મહામારીને કારણે 5 લાખ લોકોના મૃત્યુ, અમેરિકા પહેલા ક્રમે. યોગા ફોર વેલબીઈંગની થીમ પર મહામારી વચ્ચે સતત બીજા વર્ષે સમગ્ર વિશ્વમાં વર્ચ્યુઅલી ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. પાકિસ્તાનમાં પણ ધીરે ધીરે યોગની સ્વીકૃતિ વધી. આ અને આના સિવાય પણ બીજું ઘણું બીબીસી સમાચારમાં. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું ભારતમાં આજે શરૂ થયેલા રસીકરણના મહાઅભિયાનથી. તો આજે દેશમાં 18 વર્ષની ઉપરના તમામ લોકો માટે મફત રસીકરણ અભિયાન શરૂ થયું. જોકે પ્રાઇવેટ હોસ્પિટલોમાં રસી મૂકાવવા માટે રૂપિયા ચૂકવવા પડશે. તો આજે લગભગ 70 લાખથી વધુ લોકોને ડોઝ આપવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં અપાયેલી રસીના ડોઝમાં સૌથી વધુ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કુલ 29 કરોડથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. તો દેશમાં કુલ 29 કરોડ લોકોને રસી લગાવવામાં આવી છે, જે પૈકી 5 કરોડને બંને ડોઝ આપવામાં આવ્યા છે. તો આમ કુલ વસ્તીના લગભગ 3.7% લોકોને રસી આપવામાં આવી છે. બીજી તરફ જો આપણે વાત સંક્રમણની કરીએ તો છેલ્લા 24 કલાકમાં કુલ 53,256 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 88 દિવસોનો સૌથી નીચો આંકડો છે. એક જ દિવસમાં કુલ 1,422 મોત થયા છે. છેલ્લા 14 દિવસથી દૈનિક કેસોની સંખ્યા 1 લાખથી નીચે નોંધાઈ રહી છે. તો સતત બીજું વર્ષ છે કે જ્યાં અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે, માત્ર સાંકેતિક યાત્રા જ યોજાશે. હવે દિલ્હી અને યુપીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જોકે મુંબઈમાં વધુ છૂટછાટ આપવામાં નથી આવી. અને જો વાત જાપાનની કરીએ તો ટોક્યો ઓલિમ્પિકમાં પહોંચેલી યુગાન્ડાની ટીમનો સભ્ય સંક્રમિત જણાયો છે. તો બીજી તરફ ટોક્યો ઓલિમ્પિક્સમાં કોઈ પણ ખેલ પ્રતિસ્પર્ધા જોવા માટે 10,000 સુધી જાપાની દર્શક આવી શકશે. જોકે વિદેશથી આવતા ખેલ પ્રેમીઓ પર પહેલા જ ટોક્યો આવવા પર રોક લગાવી દેવાઈ છે, પણ હવે જાપાની દર્શકોને તેની પરવાનગી આપવામાં આવી છે. અને સાથે ચેતવણી પણ ઉચ્ચારાઈ છે કે જો દર્શકોમાં સંક્રમણ જોવા મળશે તો લોકોને તે સ્પર્ધા જોવાની પરવાનગી નહીં મળે. વાત કરીએ બ્રાઝિલની, તો અહીંયા કોરોના વાયરસને કારણે 5 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. હવે તે અમેરિકા બાદ બીજો સૌથી વધુ મૃત્યુ આંક ધરાવતો એકમાત્ર દેશ બની ગયો છે. ગત દિવસે જ ત્યાં 24 કલાકમાં 2,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. અને વધતા મૃત્યુ આંકને કારણે રાષ્ટ્રપતિ બોલ્સેનારો સામે પ્રદર્શનો શરૂ થયા. તેમણે સોશિયલ ડિસ્ટન્સ જેવા પગલાઓ લાગુ કરવાનો ઇન્કાર કર્યો હતો. રિયોના જે દરિયા કિનારે લોકો સામાન્ય રીતે બ્લિક મેમોરિયલ મનાવવા એકત્ર થાય છે, ત્યાં આજે 5 લાખ મૃતકોને 500 ફૂલો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દેશભરમાં હજી પણ કબ્રસ્તાનોમાં કોવિડ મૃતદેહો દફનાવાઈ રહ્યા છે. શું આ આશંકાજનક છે? આ ખીચોખીચ ભરેલી ટ્રેનને જુઓ. સામાજિક અંતરનું નામોનિશાન નહીં, પણ ઘણા વાયરસના ફેલાવા માટે સરકારને દોષી માને છે અને કથિત હર્ડ ઇમ્યુનિટીની આશા રાખે છે. મૃત્યુ આંક સાથે આક્રોશ વધતા જ જઈ રહ્યા છે. અહીં લોકોમાં રોષ છે, હવે અમે સહન નહીં કરી શકીએ. સરકાર વાયરસ કરતાં પણ વધુ ખરાબ છે. તેમણે વેક્સિન ખરીદવામાં ઘણી વાર લગાડી. હર્ડ ઇમ્યુનિટીથી કઈ ફરક નહીં પડે. તમને ઇમ્યુનિટી માત્ર વેક્સિનથી જ મળશે, બીજો કોઈ રસ્તો નથી. મેં ઘણા મિત્રો ગુમાવ્યા છે. મારો પિતરાય મરતા મરતા બચ્યો. લાખો લોકો અનાથ, પિતા વિહોણા, માતા વિહોણા કે બાળક વિહોણા બની ગયા છે. બ્રાઝિલભરમાં દેખાવો થઈ રહ્યા છે. બેનરોમાં બોલ્સેનારો આઉટ લખેલું છે. આ જ રાષ્ટ્રપતિ છે જેમણે એક સમયે કોવિડને સામાન્ય ફ્લૂ ગણાવ્યો હતો અને તેઓ તેમના આ સ્થિતિ માટે જવાબદાર ગણે છે. પણ એક ટ્વીટમાં દેશના સ્વાસ્થ્ય મંત્રીએ ભાર મૂક્યો છે કે તેઓ શક્ય તેટલા ટૂંકા ગાળામાં તમામ બ્રાઝિલિયન્સને વેક્સિન અપાવવા માટે કામ કરી રહ્યા છે. જીવ બચાવવા અને સ્વાસ્થ્ય સુવિધાને પડી ભાંગતી બચાવવી બે મુખ્ય પ્રાથમિકતાઓ છે, પણ લાગે છે કે રસીકરણ અભિયાન લથડિયા ખાઈ રહ્યું છે. 29% વસ્તીને પહેલો ડોઝ અને માત્ર 11% વસ્તીને બીજો ડોઝ અપાયો છે.
એટલે તેઓ હજારોની સંખ્યામાં રેલી કાઢી રહ્યા છે. તેઓ સરકારને અક્ષમ ગણાવે છે અને રાષ્ટ્રપતિના મહાભિયોગની માંગ કરી રહ્યા છે. આ સ્વાસ્થ્ય કટોકટી ટૂંક સમયમાં રાજકીય સંકટ બની શકે છે. યુકેમાં લાખો લોકોને કોરોના વાયરસની રસીના બંને ડોઝ લાગી ચૂક્યા છે, પણ ગત સપ્તાહે કેટલાક લોકોને રસીનો ત્રીજો ડોઝ પણ આપવામાં આવ્યો. આ લોકો કોવિડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેનારા વિશ્વના પહેલા લોકો છે. આ લોકો એ પરીક્ષણનો ભાગ છે જે એ જાણવા માટે શરૂ કરાયું છે કે રસીનો ત્રીજો ડોઝ કેટલો અસરકારક છે, તેમજ વેક્સિનના કોમ્બિનેશનથી કોવિડ-19 અને તેના નવા પ્રકારો સામે કેટલું રક્ષણ મળી શકે છે. કોવ બૂસ્ટ ટ્રાયલ યુકેના 18 કેન્દ્રોમાં હાથ ધરાઈ રહ્યા છે. જોઈએ બીબીસી સંવાદદાતા ગગન સભર. ઇતિહાસ રચી રહ્યા છે. તેઓ ઉત્તર ઇંગ્લેન્ડના બ્રાડફોર્ડ ખાતેના પરીક્ષણ કેન્દ્ર પર છે, જ્યાં 1 જૂનથી કોવિડ-19 વેક્સિન બૂસ્ટરનો અભ્યાસ શરૂ થયો છે. મેં આ પરીક્ષણમાં ભાગ લેવાનું એટલે નક્કી કર્યું કારણ કે હું ઈચ્છું છું કે આપણે બધા આ મહામારીમાંથી બહાર આવી જઈએ અને આશા રાખું કે આ બૂસ્ટર આપણને લાંબા સમય સુધી રક્ષણ આપશે. કોવબૂસ્ટ ટ્રાયલમાં એ પરીક્ષણ થઈ રહ્યું છે કે શું વેક્સિનનો ત્રીજો ડોઝ કોરોના વાયરસ સામેના રક્ષણમાં વધારો કરે છે કે નહીં. યુકેમાં 3000 લોકો આ અભ્યાસમાં સામેલ થયા છે, જેમાં 148 બ્રાડફર્ડના છે. આપણે વહેલી તકે જાણવું જરૂરી છે કે કયો બૂસ્ટર ડોઝ અસરકારક હશે અને તેને ક્યારે આપવો જોઈએ, એટલે હું આ અભ્યાસમાં સામેલ થઈને ઘણી ખુશ છું. જબ મેને સુના ઇસ ટ્રાયલ કા કે યે હો રહા હૈ તો મેને કહા યે તો બહોત અચ્છી ઓપોર્ચ્યુનિટી હૈ, સ્પેશિયલી ફ્રોમ સાઉથ એશિયન કમ્યુનિટી. મેરે ખ્યાલ સે હમે જ્યાદા બઢ ચઢ કે ઇસમે હિસ્સા લેના ચાહિયે તાકી હમે માલૂમ ચલે કે ક્યા સૂરત હાલ હૈ. સરકાર ઇસ સ્ટડી પે લગભગ 200 કરોડ રૂપિયા ખર્ચ કર રહી હૈ. બ્રેડફોર્ડ કે અલાવા 17 દૂસરે સેન્ટર્સ મેં ભી યે સ્ટડી રોલ આઉટ કિયા જા રહા હૈ, જિનમે લંડન, લેસ્ટર ઓર બર્મિંગહમ કે કેન્દ્ર ભી શામિલ હૈ. અને આ ટ્રાયલના ભાગરૂપે કોરોના વાયરસની 7 અલગ અલગ રસીનું પરીક્ષણ કરાશે અને વિવિધ કોમ્બિનેશનના પરિણામોનું વિશ્લેષણ કરાશે. અંતે નક્કી કરાશે કે કયું કોમ્બિનેશન વધુ અસરકારક છે. NHS મેં દોનો વેક્સિન લીએ હુએ પાર્ટિસિપન્ટ્સ કો હમ રિક્રૂટ કર રહે હૈ. ઉનકા ડોઝ, સેકન્ડ ડોઝ 10 માર્ચ કે પહેલે હોના ચાહિયે. ઉસકે બાદ હમ ટ્રાયલ મેં ઉને શામિલ હોકે ઉનસે કન્સન્ટ લેતે હૈ ઓર ઉને 3 તરહ કે વેક્સિન બૂસ્ટર દેતે હૈ. 4 હફતે કે બાદ ફિર આતે હૈ હમ ઉનકા દૂસરા બ્લડ ટેસ્ટ કરતે હૈ ઓર દૂસરા બ્લડ ટેસ્ટ કરને સે હમે પતા કરેંગે કે યે એન્ટિબોડી કા લેવલ બડી હુઈ હૈ નહીં. યે બહુત ઇમ્પોર્ટન્ટ ટ્રાયલ હૈ. યે યુકે કા યે રિઝલ્ટ યુકે મેં સિર્ફ નહીં સારી દુનિયા કો ભી જાયેગી, ક્યોંકિ સબ દેશ દેખ રહે હૈ ઇસ ટ્રાયલ કે રિઝલ્ટ કે લિયે. આ ટ્રાયલના શરૂઆતી પરિણામ સપ્ટેમ્બરમાં આવી શકે છે, અને જો બૂસ્ટર ડોઝ વધારાનું રક્ષણ પૂરું પાડશે તો યુકેમાં પાનખર દરમિયાન તેને રોલ આઉટ કરવામાં આવશે. હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કટ્ટરપંથી નેતા અને ઈરાનના મુખ્ય ન્યાયાધીશ એવા ઇબ્રાહીમ રઈસીની જીત થઈ છે. રઈસીની રાજનૈતિક વિચારધારા ખૂબ કટ્ટરપંથી મનાય છે અને તેથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનની આવનારી નીતિઓને લઈને અટકળો ચાલુ થઈ ગઈ છે. સોમવારે નવા ચૂંટાયેલા ઇબ્રાહીમ રઈસીએ કહ્યું છે કે તેઓ તહેરાનની બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે કોઈ વાટાઘાટ નહીં કરે. હોંગકોંગના લોકશાહી તરફી અખબાર એપલ ડેઇલીના જેલમાં ગયેલા માલિકના સલાહકારનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત તેમની મિલકતો ફ્રીઝ થયા બાદ અખબાર 2-3 દિવસમાં બંધ થઈ જશે. માર્ક સિમોને બીબીસીને જણાવ્યું કે એપલ ડેઇલી તેના સ્ટાફને પગાર આપવા માટે પણ પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી. યુએનના વેપાર અને વિકાસ પર થયેલા સંમેલનમાં કહેવામાં આવ્યું કે મહામારીને કારણે 2020માં સીધા વૈશ્વિક વિદેશી રોકાણોમાં 50% ઘટાડો થયો છે, જો કે તેમને આશા છે કે આ વર્ષે તેમાં થોડી રિકવરી આવે. અમેરિકાના ઉત્તર કોરિયા માટેના વિશેષ દૂત સુંગ કિમે કહ્યું છે કે તેઓ ઉત્તર કોરિયાના સામ્યવાદી નેતૃત્વને ગમે ત્યાં અને ગમે તે સમયે મળવા તૈયાર છે. સુંગ કિમ હાલ દક્ષિણ કોરિયાના પ્રવાસે છે. તેમનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કહ્યું હતું કે તે અમેરિકા સાથે વાતચીત અને સંઘર્ષ એમ બંને માટે તૈયાર છે. કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે વર્ચ્યુઅલી યોગ દિવસની ઉજવણી થઈ.
દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમુક થીમ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષની થીમ છે યોગા ફોર વેલબીઈંગ, એટલે કે કુશળતા માટે યોગ. વડાપ્રધાન મોદીએ પણ આજના દિવસે દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું કે મેડિકલ વિજ્ઞાન પણ હવે યોગને સારવારનો એક ભાગ ગણે છે. આજ મેડિકલ સાયન્સ ભી ઉપચાર કે સાથ સાથ હીલિંગ પર ભી ઉતના હી બલ દેતા હૈ ઓર યોગ હીલિંગ પ્રોસેસ મે ઉપકારક હૈ. મુજે સંતોષ હૈ कि आज योग के इस पहलू पर दुनिया भर में के विशेषज्ञ अनेक प्रकार के साइंटिफिक रिसर्च भी कर रहे हैं, उस पर काम कर रहे हैं. પાકિસ્તાને ક્યારેય યોગાને સત્તાવાર રીતે માન્યતા નથી આપી, પરંતુ હવે ધીમે ધીમે તેનો સ્વીકાર થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં અનેક પાર્કમાં યોગના સ્વયંસેવકો યોગ શીખવાડી રહ્યા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મુલાકાત કરાચીના એક યોગ શિક્ષકની. જોઈએ બીબીસી માટે શુમાઇલા ખાનનો અહેવાલ. યોગા કરને સે બંદા જો અપની ફિઝિકલ એનર્જી સે જુડતા હૈ, મેન્ટલ એનર્જી હમારે અંદર કિતની ખાસિયત હૈ, ક્યા ક્યા હમ કર સકતે હૈ, મેન્ટલી હમ કિતને પાવરફુલ હો સકતે હૈ. મેરા નામ વિનેશ કુમાર હૈ, મેં ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ યોગા ટ્રેનર હું. 15 સાલ સે મેં યોગા ઓર ફિઝિયોથેરાપી કે લિયે કામ કર રહા હું. યે તો કોરોના કે ટાઈમ મેં સબસે અહમ વર્દિશ હૈ, ક્યુંકી યે લંગ્સ કી કેપેસિટી કો ભી બઢાતી હૈ. તાકતો કો અપને અંદર જો મોજૂદ હૈ ઉનકો જગાને કા કામ યોગા કરતી હૈ. પહેલે મુશ્કિલાત થી, પહેલે લોગો કો અવેરનેસ નહીં થી, લોગ સમજતે થે શાયદ કોઈ કિસી ખાસ રિલિજન સે ઇસકા તાલુક હૈ, પર એક પ્યોરલી સેક્યુલર પ્રેક્ટિસ હૈ. આજકલ આપ દેખે કરાચી મેં હર પાર્ક મેં યોગા હો રહી હૈ ઓર સભી ટ્રેનિંગ લે રહે હૈં, દે રહે હૈં. અસલ મેં યે વર્ઝશોં કા હી એક નામ હૈ, ઇસકો યોગા નામ દે દે યા કોઈ હિન્દુઆના નામ દે દે, એસી બાત નહીં હૈ. ઓર યે એક વર્ઝશ કા એક તરીકા હૈ, મેં સમજતા હું. ઓર ઇસમે પૂરી બોડી કી ફિટનેસ હોતી હૈ, બહેતરીન હૈ યે. મેં સમજતા હું કે યોગા નમાઝ કે સાથ મિલા કે અગર આપ દેખે તો તકરીબન બરાબર હૈ, ઇસમે કુછ એક્સરસાઇઝ ઝ્યાદા હૈ. ઓર બહેતરીન યોગા જો હમારે યહાં ઇસ વક્ત હમે જો ઇધર કરાયા જાતા હૈ, યા હમ સબ મિલ કે કર રહે હોતે હૈ, ઉસમે કાફી લાઇફ સ્ટાઇલ ચેન્જ હો ગયા હૈ. ઓમ ભૂર્ભુવઃ. માઇનોરિટીઝ કા આપકો પતા હૈ કે હમારે સ્કૂલ્સ મેં બચ્ચોં કો અપની તાલીમાત નહીં જા રહી, હમારે જો મઝહબ કી તાલીમાત હૈ વો નહીં દી જા રહી હોતી. તો ઇસીલિયે મેને ગુરુકુલ કા ઇનિશિએટિવ લિયા હુઆ હૈ, જિસ ગુરુકુલ મેં હમને મેજોરિટી બચ્ચે હમારી કમ્યુનિટી સે હોતે હૈ ઓર કુછ બચ્ચે દૂસરે મઝહબ સે ભી હમારે યહાં જુડતે હૈ. યહાં પર વિનેશ સિર્ફ યોગા નહીં કરવાતે, વહાં પર યહાં પર ઇનકો મેનર્સ ભી સિખાયે જાતે હૈ, હમારે હિન્દી મંત્ર ભી સિખાયે જાતે હૈ. પાકિસ્તાન મેં તો બહોત કમ રુઝાન હૈ, ઇસકે સેન્ટર્સ ભી નહીં હૈ, યહાં પે સેન્ટર ખુલને ચાહિયે. મેરી પાકિસ્તાન ગવર્નમેન્ટ સે યે દરખાસ્ત હૈ કે યોગા કો વો જો હૈ સ્પોર્ટ્સ મેં શુમાર કરે, ઉસકો રિકગ્નાઇઝ કરે, જિસ તરહ દુનિયાને રિકગ્નાઇઝ કિયા હુઆ હૈ, ઓર સ્કૂલ મેં જિસ તરહ પીટી કા પીરિયડ હોતા હૈ ઉસમેં કુછ યોગા કી ભી એડ કરે. ક્યુંકી બચ્ચે અગર યોગા કરેંગે ઉનકી હાઇટ પ્રોપર ગ્રોથ હોગી, વો મેન્ટલી એમ્પાવર્ડ હોંગે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જ બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે જોઈએ આજનો વ્યંગ. બીબીસી સમાચારમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે આજ સમયે. Thank you.